મેં નથી બનાવી આજે, રસોઈ મેં નથી કરી. ભાત પણ રેડી છે, કામ બી બધું. એ આજે ગયા છે કંપનીએ, ખબર નહીં વ્લોગ લીધો નથી લીધો મારા. પછી આ હું તો મેં શોધ્યું પણ અમને મળ્યું જ નહીં. દેવ બી માંગતા હતા મારું જોડેલી. મારામાં છે કે તમારામાં? હાય સો ફેમિલી. તો ચમક્યા ચમક્યા અત્યારે વાગી ગયા છે 12:15 અને આજે મમ્મીએ બનાવી છે દાળ ઢોકળી. મેં નથી બનાવી આજે, રસોઈ મેં નથી કરી. ભાત પણ રેડી છે, કામ બી બધું. કિચનનું કામ મમ્મીએ ફિનિશ કરી દીધું છે, બીજું બધું કામ મેં ફિનિશ કરી દીધું છે. અને બસ અત્યારે અમે લોકો થઈ ગયા છે ફ્રી, ખાલી જમવાનું બાકી છે. તો ફટાફટ હું અને મમ્મી જમી લઈશું, બીકોઝ આજે છે સન્ડે, તો બધા ફ્રી હશે. બટ નિકેશ આજે ફ્રી નથી, એ આજે ગયા છે કંપનીએ, ખબર નહીં વ્લોગ લીધો નથી લીધો. મારે આજે કોઈ વાત નથી થઈ સવારથી. અને નિશુ મારા મમ્મીના ઘરે ગયો છે, તો અત્યારે હું અને મમ્મી છે બસ હમણાં આવી જશે થોડી વારમાં. એટલે હું અને મમ્મી જમી લઈએ, હું થોડો આરામ કરી લઉં. પહેલાં કરતાં મને બેટર છે, બટ થોડું ઘણું હજુ મને પેટમાં દુખે છે. એટલે ડૉક્ટરે એવું કીધું હતું કે થોડા દિવસ દુખશે. અને કંઈ ઊંચકું, લાઈક ડોલ ઊંચકું કે એવું કંઈ પાણીવાળી, તો મને વધારે દુખાવો થાય છે. એટલે થોડો રેસ્ટ પણ કરવાનો છે. અને આજે હેતલબેનના ત્યાં, મતલબ ફ્લેટમાં ગોગા મહારાજની ધજા ચડવાની છે, આરતી છે, તો અમે લોકો પણ જવાના છે. ને આજે ગોટુનો બર્થડે છે, સો હેપી બર્થડે ગોટુ. તો બસ ત્યાં જવાના છે સાંજે, તો ત્યાં સુધી તમે વ્લોગમાં જોડાયા રહેજો. વ્લોગ કેવો લાગે છે કમેન્ટ કરી દેજો. સો સ્ટે ટ્યુન એવરીવન. તો ફેમિલી, તમે જોઈ શકો છો કે દાળ ઢોકળી મારી મેં કાઢી દીધી છે અને હું એમાં ઘી એડ કરીશ. કોને કોને ભાવે છે દાળ ઢોકળી કમેન્ટ કરજો, હા મને બહુ ભાવે. અત્યારે વાગી ગયા છે 5:05 અને હું સુઈ ગઈ હતી, ઉઠી ગઈ છું અત્યારે. મમ્મી શું બનાવવાનું? જોરથી નહીં સંભળાયું ક્યાં? તો અત્યારે મુઠિયા બનાવવાના છે, એટલે બસ બધી એની તૈયારી કરીશું અમે લોકો. અને વાસણ બી હજુ ગોઠવવાના બાકી છે, તો ફટાફટ એ બધું પતાવું. નીકળી હજુ આવ્યા નહીં કોઈ, ક્યાં આજે સન્ડે છે. મને તો બિલકુલ ફીલ જ નહીં થયું સન્ડે જેવું. કીધું તો 4:30 આવી જઈશ, 5 વાગ્યા તો હજુ છે એક છત્રાલ છે, ત્યાંથી નીકળ્યા પણ નહીં. એટલે અમને આવતા બી લેટ થશે. પછી એકલબેનના ત્યાં જવાનું છે, તો આગળ હોવ થઈ રહેશે. આપણે તો હવે તો એક માણસ બી ઘટી નાખ્યું મમ્મી, તો ડુંગળી અને દૂધી ને બધું છીણવાનું છે. તો ફટાફટ અમે લોકો રસોઈની તૈયારી કરીએ અને હું વાસણને ગોઠવી નાખું. સો ગાઈઝ, અત્યારે 6:45 થઈ ગયા છે, હજુ નીકળ સારા નથી. બટ મને છે ને એક બાજુમાં ગુસ્સો આવે છે ને એક બાજુમાં તો વિચારું છું કે કામ કરવા ગઈ પણ થાક્યા હશે. એમણે બી એવું વિચાર્યું હશે કે હું સન્ડે રહું, પણ કામ છે એટલે જવું પડે એવું છે. અને મેં નિશુને મમ્મીને ઘરે મોકલ્યો હતો, કોઈ લેવા જાય એમ હતું નહીં, એટલે હજુ બી નિશુ પણ નથી આવ્યો. તો બસ હમણાં 6:45 સુધી નિશુ અને નિકેશ બંને આવી જશે. અને બહુ બધી એવી કમેન્ટ્સ આવે છે કે તમે ફૂલ ડેનો વ્લોગ, લોંગ વ્લોગ નથી બનાવતા. તો એકચ્યુઅલીમાં એવું છે કે હું એકલી જ શૂટ કરવાવાળી છું, એકલી જ એડિટ કરવાવાળી છું, સો મારાથી નથી પોસિબલ રહેતું. અને તમને લોકોને ના મજા આવતી હોય તો હું 2 દિવસનો ભેગો એક વ્લોગ બનાવીને મૂકી શકું. તો એવું ચાલે એવું હોય તો પછી એવી તમે મને કમેન્ટ કરજો, હું એવું કરીશ, એવું ટ્રાય કરીશ કે આપણે 2 દિવસનું ભેગું એક જ દિવસમાં મૂકી દઈએ, તો તમને લોંગ વ્લોગ પણ મળી જાય અને થોડી મને પણ રાહત મળી જાય. અને બીજી વસ્તુ કે નિકેશે પણ વ્લોગ સ્ટાર્ટ કર્યા છે, એટલે નિકેશના વ્લોગમાં તમને બહુ બધું ઇન્ટરેસ્ટિંગ જોવા મળી રહ્યું છે. મારામાં 1-2 કમેન્ટ પણ આવી છે, કેમ કે એમની વ્લોગમાં, એમની ચેનલમાં ઘરનું પણ આવે છે, એમના કંપનીનું પણ આવે છે, અને જે બિન ફાલતુનું મારું ના લેવાનું હોય એ બધું પણ આવે છે. સો એમના વ્લોગમાં તમને બહુ વધારે મજા આવતી એવું મને લાગી રહ્યું છે. બટ સારો એવો સપોર્ટ તમે જે મને કર્યો છે એવો જ એમને કરી રહ્યા છો, સો હું બહુ 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 જ હેપી છું. અને બસ હમણાં રસોઈ થઈ જાય, પછી જમી કરીને હેતલબેનના ત્યાં જવાનું છે. હેતલબેન પણ અત્યારે નથી, કેમ કે એ પણ કોબા ગયા છે. સો 7:30-8 વાગે અમારે ત્યાં જવાનું છે. આજે એના સામે દર્શન કરવા પણ જવાનું છે, એટલે બધું હમણાં જઈશું તો વ્લોગ શૂટ થશે જ. સો આગળ આગળ જોતા રહો, વ્લોગમાં કમેન્ટ કરતા રહો અને શેર કરતા રહો. અત્યારે થઈ ગયા છે 7:05 અને નિશુ અને નિકેશ બે આવી ગયા છે. મોલું જોગું મારું બચ્ચું. અને મમ્મી અત્યારે બનાવી રહ્યા છે મૂઠિયા, અને મેં મૂકી દીધી છે ચા. હા, જાય એટલે ફટાફટ જમી લેવાનું છે.
બહુ લેટ થઈ ગયું આજે ને મમ્મી. બધી ગલતી નીકેશ ની કેટલા વાગે આયા? તમારી જ ગલતી. કાલે કહું છો મેં માઇકે નહીં જાઉંગી તુમ દેખતે રહ્યો. સાથ જ નહીં તમે જાઓ. હાય સો ફેમિલી. મમ્મી ગાડી ખોલી આપો ને. સો ફેમિલી અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ ક્યાં? હેતલબેનના ત્યાં. સો ફટાફટ પહોંચીએ. અત્યારે અમે લોકો નીકળી ગયા છીએ હેતલબેનના ત્યાં જવા માટે. અને નીસુ જો નામ 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 નામ. હાય હેતલબેન, હાય દેજુ. ઇકઠા હો ગયે યહાં પે. યસ હાપી બર્થડે ખુશી બેન. મે અભી કોઈ નિસુન ભાઈ બંધા નહીં લા. નિસુન ભાઈ બંધા કરે લગન આવા. અચ્છા બરાબર. ઇકઠા ચલ ફરવા આપણે. જો પાછળ જો પાછળ જો નેના જોઈ. અરે યાર પણ અમે લેટ થઈ ગયા ને. યસ ઓફ કોર્સલી. આરતી પતી ગઈ પણ અમે દર્શન તો કરવા આયા ને હે. હમણાં ના આવ્યા હોત તેમ કે દર્શન કરવા તો આવી હતા. ચાંદ પૈસે આયા હે. ચાંદ પૈસે આયે. ચાંદ આ તો જો પણ. અરે 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 કેમેરો તો ઓન કરો. કેમેરો તો ઓન કરો. હું ખાલી કહું છું કે તમે વ્લોગ બનાવતો હોય ને ભાઈ હું આમ હામે બનાવતો હોય ને તો હામે કોણ છે ને એ જ ના ખબર પડે. દેખાય દેખાય. મેં કીધું ને તું મેઘાને ફોન કરીને કહીએ. કીધું તું મેં બપોરે જ કીધું. તો ચમક્યા ચમક્યા લે. ચમક્યા તમે સાંભળો છો? સાક્ષાત દર્શન મળ્યા તમને. ક્યાં જવાનું છે? હે બર્થડે. બર્થડે માં જવાનું છે? કોના બર્થડે માં જવાનું છે? તારા બર્થડે માં. છોકરો છે એ મારા વ્લોગ જોવે છે એટલે એને મને મળવું છે. એટલે મેં હેતલબેન ને કીધું એવું હોય ને તો મેં કીધું આપણે મળી લઈએ હોય ને તો. Thank you.
ગાડી ગઈ ગાડી ગઈ ગાડી ગઈ એક્સિડન્ટ થઈ ગયો યે હેવી બી કેટલી મજબૂત છે લાઈટ કેમ ના થઈ પાછી એ આઈ નીસુ આઈ ગાડી આઈ ગાડી આઈ એ ઉપર ઉપર એને જવા દે એને જવા દે દર્શન કરીને પછી અમે રિટર્ન થઈ ગયા અને ગોટુને કેક કટ કરવાની હતી એ કર્યું. બસ આજના બ્લોગમાં આટલું જ હતું. વિડીયો કેવો લાગે લાઈક કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ.